અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વરેનિયમ યુથ ગ્રુપ સુભાનપુરા વડોદરા દ્વારા આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વરેનિયમ યુથ ગ્રુપ સુભાનપુરા વડોદરા દ્વારા આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુભાનપુરા વિસ્તારમાં જલારામ બાપાના મંદિરે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. સાથે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ અંતર્ગત જાગૃતિ ફેલાવી હતી. આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ વરેણીયમ ગ્રુપ દ્વારા આજે સુભાનપુરા જલારામ મંદિરની અંદર એક વિશેષ ગઈકાલે સિનિયર સિટીઝન ડે હતો, એ અંતર્ગત સિનિયર સિટીઝન સ્વયં સ્વસ્થ રહે, ખુશ રહે અને એકદમ નિરોગી રહે એ અંતર્ગત આજે આયુર્વેદિક નિઃશુલ્ક કેમ્પની વ્યવસ્થા બનાવવામાં આવી છે. અને એની સાથે સાથે અલગ અલગ અનેક ઇવેન્ટ્સ પણ અમે અહીંયા ગોઠવી છે. વ્યસન મુક્તિ અભિયાન સાથે સાથે સાહિત્ય સ્ટોલની પણ અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને આપણે તિલાંજલિ આપીએ એનું પણ પ્રદર્શની અમે અહીંયા મૂકી છે. તો એ અંતર્ગત આજે આ સેંકડોની સંખ્યામાં લોકો સિનિયર સિટીઝન આજે આ દવાનો લાભ લઈ રહ્યા છે, મેડિકલ વ્યવસ્થાનો લાભ લઈ રહ્યા છે અને સિનિયર સિટીઝનોને તપાસી નિઃશુલ્ક અહીંયા દવા આપવામાં આવી રહી છે. એ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે અને એમાં પણ વિશેષ ગુજરાત રાજ્ય ના અમારા વડોદરા શહેરના કોર્પોરેટર શ્રી રીતાબેન આચાર્ય દ્વારા જેઓને આરોગ્ય વિભાગ સોંપવામાં આવેલું છે તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પનું શરૂઆત કરવામાં આવેલી છે. નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર, જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરાની કચેરી અને સરકારી આયુર્વેદ દવાખાનું રાવપુરા તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના સંયુક્ત સહયોગથી આજ રોજ આપણે જલારામ મંદિર સુભાનપુરા ખાતે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ રાખવામાં આવ્યો છે. આમ ખાસ જોવા જઈએ તો ગઈકાલે 21 ઓગસ્ટ વર્લ્ડ સિનિયર સિટીઝન ડે હતો, એના પરિપ્રેક્ષ્યમાં આ કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહદ અંશે સિનિયર સિટીઝન એટલે કે વરિષ્ઠ નાગરિકોને લાભ આપવાની કોશિશ કરવામાં આવી છે અને ઘણા પ્રમાણમાં બહોળા પ્રમાણમાં સિનિયર સિટીઝન્સ લાભ લીધો છે, જેમાં સરકાર શ્રી તરફથી જે સિનિયર સિટીઝન જે વરિષ્ઠ નાગરિકો છે એમના માટે ખાસ એક ચિકિત્સા આયુર્વેદમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, એ અમે દરેક 60 વર્ષથી જે ઉપરના પેશન્ટો છે એમને આપીશું. આ તબક્કે હું અહીંયા ગાયત્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે જલારામ મંદિર છે સુભાનપુરા એમના ટ્રસ્ટીનો પણ આભાર માનું છું જેમણે વિનામૂલ્યે આ સ્થળ અને જગ્યા કેમ્પ માટે આપી. થેન્ક યુ સો મચ.